ચિત્રકૂટ હા પ્રભુ ખબર છે ને આપણે છોકરા આવી ગયા છીએ પ્રભુ અમે આપણે પૃથ્વી લોક ઉપર આવી ગયા છીએ અને ચમ આવ્યા છે ખબર છે એ ખબર છે વાહન હેડ વાજે પાછો મારું પ્રભુ આપણું વાહન હોય છે મટકાય છે જ્યારે પૃથ્વી ઉપર આવીએ ત્યારે આ આપણો પાડો ઉભો થઈ જાય છે એ વાત સાચી ખરી હો ચિત્રકૂટ ઓયનો ખોરાક ગમી જો શકે હું પ્રભુ ઓયનો વાત સાચી કરી ઓયની લીલોત્રી ખરી ને આપણા વાહન નું બહુ પસંદ આવતી હોય એવું લાગે છે હા આપણા સ્વર્ગ લોક માં હુકા પૂરા ખાઈ ખાઈ અને કંટાળી ગયો એવું લાગે છે પ્રભુ જે દારાથી પૂરો નાશ્યો પ્રભુ એ તો મારી ભૂલ થઈ જાય અમે હેડવાજે હજી તો ઘણી સફર બાકી છે આપણો હેડ હજી તો પાછા સ્વર્ગ માં જવાનું છે ચિંતા કરે ને અમે પ્રભુ તમે ચિંતા કરશો ને તમને નખમાય કશું નહીં થવા દો જ્યાર સુધી ચિત્ર ગુપ્ત છે ને ત્યાર સુધી પ્રભુ તમારે ચિંતા કરવાની જરૂર નહીં અને વાયકણ જે મનુષ્ય અવતાર લઈને આવ્યા છે ને ઈવણ આપણે તપાસ કરવાની છે હા પ્રભુ હા તમે કહે છો એટલે હું મારા ચોપડામાં જોઈને તરત જ કહી દો કે છીએ મનવીને હું કર્યું છીએ મનવીને હું ના કર્યું હા આપણો વાય જોવા માટે આવ્યા છીએ દરેક મનુષ્ય ને ચોથી હું કરવા મોકલ્યો છે અને આ જગ્યા પર આઈને હું કરા છે પ્રભુ મારી પોથી માં દરેક વ્યક્તિ નો દોણકાર છે કઈ નઈ ભવિષ્ય માં હું કર્યું અને પાછળ હું કરવાનો છે બધી ખબર પડી જશે ભવિષ્ય જોણવા માટે જ આવ્યા છીએ અને વાયકણ મનુષ્ય હું કરે છે હું ગુનો કરે છે એને કઈ સજા કરવી એ બધું આપણે લખીને આવ્યા છીએ વાયકણ પ્રભુ એ તો આપણા યમલોક ના મીટર માં જોઈ લેવું ને એક વખત એનો પાપનો ગળો વધારે ભરવાનો છે કે પછી પુણ્ય નો ગળો વધારે ભરવાનો છે એ પ્રમાણે તમારે સજા કરવાની છે મારે તો ખાલી સલાહ જ આપવાની છે કે ચિત્રકૂટ તમારે તો ખાલી પોથી માં જોઈને મને કહેવાનું જ છે કે અરે માણસ ને અરે ગુનો કરે છે અને મને આટલી સજા થવી જો પછી જોઈએ મારો પાવર પ્રભુ પેલો ગઈ વખત આપણે પેલો ખબર હતો બધા માણસો ને મારતો તો માનવ ને એને લેવા આવ્યા હતા પણ હાટે એને પૂન શેટલું કર્યું તું હમો એ તો હમુ પાપ કર્યો તો હમુ પુણ્ય કર્યો તો આપણે જોવું પડે પ્રભુ મેં એ માનવ ને જોયો તારે મને એવું લાગતું જ નતું કે મને સ્વર્ગ લોક માં જગ્યા મળશે પણ એનો પુણ્ય નો ઘડો ફૂલ ભરાઈ ગયો અને પાપ માં થોડું જ હતું અને એમને ગુના વગર તો મારા સજા તો ના પાય ને આમ પ્રભુ એને પાપે કર્યો તો નતો કર્યો એવું એ નહીં પણ એનાથી હોમો થઈને ગણો તો પુન કર્યો તો પ્રભુ એટલા માટે તો મેં જવા દીધો તો અને પેલો પુણ્યશાળી મહારાજ હતો ખબર છે એને જેટલો પાપ કર્યો તો વાત તો સાચી કરી હો આપણા મનમાં એવું હતું પ્રભુ કે આ મંદિર માં રસ હતો અને હારો કોમ કર્યો છે પણ આ તો એની પુથી ખોલીને જોઈને ગળો તાને ખબર પડી કે મને તો પાપ બહુ કર્યો છે અને પાપ એટલે મંદિર ના ચંપલ ન તો મે લઈને તો અને પ્રભુ પાછો મન થી ખરો ને વેમીલો માણસ હતો મન નું પાપ મારી ગયું એને એને નરક માં એમાં જગ્યા આલવી પડી ચિત્રકૂટ આપણે હેડવાનું કરો આપણા પૃથ્વી લોક માં આપણે ખરો ને ફરવાનું છે આપણે પ્રભુ એનો તુચ્છ માનવ હું હું કરે છે ને એની પોથી માં મારા પાસે દરેક જાણકારી છે ખાલી તમે મને એમ કેજો કે આ વ્યક્તિ નું ચરિત્ર તમે બતાવો ચિત્રકૂટ એટલે પ્રભુ હું મારા બુક માં મારી પોથી માં જોયો ને એટલે સીધું પત્તા માં એનું બધું લેખું જોખું આવી જશે આપણે પૃથ્વી લોક માં આવ્યા છીએ ને એટલે આપણા મનુષ્ય ને ખબર ના પડી દો કાય યમ લોક થી આવ્યા છીએ એવું પ્રભુ ઓય આવ્યા છીએ તો હું વહીની રેણી કેણી વહીનું બધું શીખવું તો પડશે કે પાછું પણ જોતો ખરો મનુષ્ય માટે એટલું બધું આલ્યું છે ચિત્રકૂટ પ્રભુ આ હું કર્યું છે ભાઈ આ બધું ઘણું બધું દેખાતું નહીં આપણો સ્વર્ગ લોક માં તો આવું સજ નહીં આપણે તો અપ્સરાઓ નાચતી હોય છે ઢોલક વાગતું હોય છે નાદ બધા થતા હોય છે અને એ દેવો બધા સિંહાસન ઉપર બિરાજેલા હોય છે પણ આટલું બધું મનુષ્ય આલ્યું છે તો પાપ શેમ કરે છે તને પ્રભુ જેટલો સૌથી વધારે જો પાપ થતું હોય ને તો પૃથ્વી લોક માં થાય છે અને એ પાછું મનુષ્ય જ કરે છે કોઈ પ્રાણીઓ તો પાપ કરતો નહી પ્રભુ અતારનો પૃથ્વી લોક નો માનવ રહ્યો ને એ બધો નિર્દેહી થઈ ગયો છે પ્રાણી કરતા બગડી ગયો છું પ્રભુ આ માનવ છે ને થોડી ઘણી મુદ્રાઓ માટે પોતાના ભયનું મય નાખ્યું છે ચિત્રકૂટ મનુષ્ય નું શું ખબર છે કે તારો હિસાબ અમે રાખીએ છીએ એ તો ઈવન શું ખબર છે પ્રભુ આપણે લઈ જશું એટલે ઈવન ખબર પડશે ઉકળતા તેલમાં તળીશું મોટા મોટા હરિયા ઈવના પેટમાં ગાલીશું તાણે ઈવન પાપ ની ખબર પડશે શું ખબર છે કે તારી નોટ તારા પહાણ છે પણ તારા અસલ ભવિષ્ય ની નોટ તો અમારા પહાણ છે પ્રભુ અરે મારા જેટલા જ હશે તે ચિત્રકૂટ હું તો કઉ છું આપણું વાહન થાકી ગયું હોય એવું નહીં લાગતું હા પ્રભુ હો અમુ તું મોદો પડ્યો હોય એવું લાગે છે બિલકુલ એ ડગલું ભરતો નહીં
પ્રભુ ઓના કરતી તમન વધારે મજા આવતી હોય એવું લાગે છે. પ્રભુ હું તો કહું છું નહીં, કોઈ મનવી આપણો ભાઈ જશે ને માનવ તો પાછી ખબર પડી જશે કે આ સ્વર્ગ લોક માંથી આવ્યા છે. એ વાત સાચી કરી ચિત્રગુપ્ત, નાવો તો ચાલતા નીકળીએ. હા નીચે ઉતરી દો પ્રભુ. તમારાથી કોઈ નહીં કમ. પ્રભુ તમે બોલો છો પણ આપણું જાનવર બીવાઈ જાય છે. ચિંતા કરે ને, અમે તારી મુક્તિ થઈ જા, અમે વાથી ચાલતા જાઉં. પ્રભુ તમારી ગર્જનાથી તો ત્રણેય લોક દરુદ હશે, પણ આ જાનવર ની હું દશા થાય. અને આજકાલ નો મનુષ્ય હું સમજી જો, બીવા તો નહીં, પાપ કરે જ જાતા કરે જ જાય છે. પ્રભુ આપણા જાનવર ને શું બધી શું ગમે તો એક જગ્યાએ બંધી દઈએ. આપણો પાડો થાકી ગયો એવું લાગે છે. હું તો કઉ છું ના હોય તો હોય બધી દઉં. એટલે ચિત્રગુપ્ત થાકી ગયો છે. થાકી ગયો છે પ્રભુ. તો ચિત્રગુપ્ત આના માટે તમે ભોજન લઈ આવો. પ્રભુ આના માટે ભોજન લેવા મારે જવું પડશે. તમે હું જાઉં? હા જઉં છું પ્રભુ. એનું મન ગમતું ભોજન લેતા આવજો પાછા. હો હારું લાવ એમ પ્રભુ. હારું તમે હારો એમ કરો, હું હાલ ભોજન લઈને આવું છું. વાહન ઉપર બેહવાનું પ્રભુ ને, ભોજન લેવા મારે જવાનું. યમલોક ના રાજા શ્રી એટલે કોમ તો મારે કરવું જ પડે. કે આ ભોજન મારા વાહન માટે સારું લાગે છે. યમલોક કરતી હોય ભોજન સારું મળતું હોય એવું લાગે છે. ઉપર ફળે આવ્યું છે ને, પ્રભુના વાહન માટે આજ ભોજન સારું છે. અને આ ભોજન ખાશે ને એટલે જલ્દી તાજો થઈ જશે અને પૃથ્વી લોક ની શેર કરવા મળશું. પ્રભુ બે તુચ્છ માનવ હાથમાં દંડ લઈ શું જાય છે? મારા તરફ તો નહીં આમ તો, કોઈ જાનવર બાજુ જાય છે. લાગે છે તુચ્છ માનવ હાથમાં દંડ લઈને મને જ મારવા આવે છે. પ્રભુ તમે નહીં કોઈ નાથી કમ, પણ આપણા વાહન માટે ભોજન લેવા જોતો ને તે મને દંડ લઈને હાલ પડે છે કે તને મારી નાખું. તારા કહેવાના કે બેઠ્યા છે યમરાજ. પ્રભુ હું કશું કહેવા રહ્યો નહીં, જો કહેવા રહ્યો અહીંયા આવો પ્રભુ. અને આ માનવ તો એટલો બધો નિર્દેહી આવે ને, તે એના અંતરમાં ના દયા હોય, ના પ્રેમ હોય, ના કશું હોય, મારી નાખશે. આયો આયો પ્રભુ પ્રભુ કેટલા જહા માનવ આયો પ્રભુ. ચિત્રગુપ્ત જને મનુષ્ય નો વિશ્વ ના રખાય. પ્રભુ અંગત કરો. જોક નાટક કંપની માં હું વૈકન ઘઉ સુંટવા આયા. ઈકણ માગી ખોકે ઓય હું લેવા સુંટવા આવો છો? નાટક બીજા કરવાનું, ઘઉ લેવા મારા ઈકણા મન આવો. આલુ તમને લોકો નાટક કંપની માં આવી જા સુધે આ નાટક કરવા આવેલા છે. પાડો ને બધું લઈને આવેલા છે. પાડો લઈને ઈવન ફરવાનું, પૈસા ઈવન કમાવાના, ચાર મારાથી લઈને નાખશે. જોકે અમાર ખવડાવવાનું ઈવન પાડન ના હોય તો છોડી લઈ જવા દે. અમે એ તો બે જણા જતા રહે નાટકમાં. વાટો મારતા હું ના હોય તો હેતરમાં. મનુષ્ય ખતરનાક લાગતો તો હો. પ્રભુ
હું કેટલી કાળજાળ ગરમીમાં આવતો હતો. અહીં નાખો આપણો બેને, અને મનુષ્યને તો જરાય વિશ્વાસ ના રખાય. આપણા યમલોકનો કોઈ વ્યક્તિ હોય ને તો સારું, તો તમારું નામ સાંભળીને પ્રભુ પાછો વળી જાય, પણ આ તો હાથમાં દંડક લઈને આવે તો મસ્તકમાં મેલો જ ને મસ્તક ફોડી નાખો. આપણું વાહન લેવા તો જવું પડશે પ્રભુ, હું દેખાતો નહીં. પ્રભુ મને લાગે છે અરે માનવ નું વાહન હોય એવું લાગે છે. વાત સાચી કરી ચિત્રગુપ્ત, મનુષ્ય નું વાહન લાગે છે અરે. હો પ્રભુ, તમે ના તો આ વાહન માં બિરાજો. પ્રભુ મને બધી ખબર છે, તમે નહી કોઈ નાથી કમ, પણ જ્યાર સુધી આપણું વાહન ના મળે ત્યાર સુધી આ વાહન માં બિરાજો પ્રભુ. પણ આ હેડશે છે રીતના, દેવલોક ના રાજા છો પ્રભુ તમે, યમલોક ના. પણ આપણા મનુષ્ય ની વસ્તુ તો ખબર ના પડે કે ચિત્રગુપ્ત આપણા પૃથ્વી લોક માં આવ્યા છે, એટલે મનુષ્ય ના વાહન માં બેહવું તો પડશે કે. પ્રભુ તમે બિરાજો પેલી બાજુ. પ્રભુ વાહન ચાલતું છે એમ નહી, એ મને ખબર, મનુષ્ય નું વાહન ચાલતું. પ્રભુ મનુષ્ય નું વાહન આપણા વાહન માં તો બેઠા બરોબર, તમે ખાલી બોલો છો તરત જ આપણો પાડો હેડે છે. આપણી ભાષા સમજતું નહી લાગતું અરે. હા પ્રભુ, આપણા ખરી ને યમલોક ની ભાષામાં આના વાહન ની ભાષામાં જુદું જુદું લાગે છે. હેડ ભોજન આલ્યો, 32 પકવાન આલ્યો, હું કેવું પ્રભુ? તું અમારે લઈને હેડ. પ્રભુ એક વરદાન આલશે તો તને સ્વર્ગમાં જગ્યા મળશે. નહીં પ્રભુ, વાત સાચી કરી ચિત્રગુપ્ત, અને આ પૃથ્વીમાં જોઈને તારો પાપ તારો પુણ્ય વધારો ઓછો હશે તો પ્રભુ હરખું કરી આલશે તને અવશ્ય. પણ પ્રભુ બિરાજ્યા છે એટલે આમ તું ચાલ પવન વેગે. પ્રભુ જેમ હટતું નહીં, હું તો એમ કહું ચિત્રગુપ્ત આપણા વાહન ના ગુરી દોરીને તો હેડ. પ્રભુ આ વાહન ડરી ગયું લાગે છે, તમે બિરાજ્યા ને એટલે. બેસી જો, લગામ પકડો. હા પ્રભુ, જોજો દોડે ના વધારે, હેડવા દે હેડવા દો. ચિત્રગુપ્ત આપણો તો કેટલા રથ નું ઘોડા હોય છે, અને મનુષ્ય ના વાહન નું તો ના પગ છે ના હાથ છે તો હેડે છે. પ્રભુ મનુષ્ય નું વાહન આ મનુષ્ય મનુષ્ય પૃથ્વી લોક માં હું હું કર્યું છે એ આપણે જોઈ જોઈ ચકચકિત નહીં થઈ જતા. અરે જબરજસ્ત કામકાજ કર્યું છે મનુષ્ય ને તો વાયકણ. હા વાહન ચાલવા માટે તો પ્રભુ આ કાળું કાળું પાથર નું પાથરી દીધું છે. જો આપણો સ્વર્ગમાં આપણા માટે પાથર નું પાથર હોય, ખાલી મનુષ્ય ના વાહન માટે પોથર્યું છે. પ્રભુ આપણા યમલોક કરતી પૃથ્વી લોક બહુ આગળ જતું રહ્યું લાગે છે. એમાં તો ભગવાન અવશ્ય વાયકણ નહીં અવતાર લેતા કે પૃથ્વી લોક માં જવું છે. પ્રભુ આ તો આપણે નસીબ વાળા છીએ, તે યમલોક માંથી પૃથ્વી લોક ઉપર આબા મળે છે, ને કે બીજા કોઈને આબા શા મળે છે? તો મનુષ્ય માં પૃથ્વી લોક માં આવીને ખરાબ કોમ ચમ કરે છે તને? પૃથ્વી આટલી બધી હારી છે, પૃથ્વી લોક આટલું બધું સુંદર છે, તારું વાતાવરણ કેટલું સુંદર છે, ઓય મનુષ્ય ખાલી બગડેલો છે પ્રભુ. જય માતાજી. મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.